वेलकम बैक ऑल माय डियर स्टूडेंट्स, मायसेल्फ नितेश पटेल फ्रॉम लव स्कूल ऑफ साइंस। आज आपणे વાત કરીશું આલ્કોહોલ ફિનોલ અને ઇથરનો, વિડિયો નંબર 4, જેમાં આપણે વાત કરવા જઈ રહ્યા છે કે આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયા કઈ પ્રક્રિયા, તો C-O1 તૂટવાની થતી પ્રક્રિયા, બરોબર। એ પહેલા આપણે વિડિયો નંબર 3 માં જે આપણે ડિસ્કસ કર્યું એનું પહેલા તો રિવિઝન કરીશું અને પછી નેક્સ્ટ પોઈન્ટ આપો સ્ટાર્ટ કરીશું, બરોબર। સૌ પ્રથમ વિડિયો નંબર 3 ની અંદર આપણે વાત કરી કે આલ્કોહોલના ભૌતિક ગુણધર્મો બેટા। જ્યારે ભૌતિક ગુણધર્મોની વાત કરીએ ને, તો સૌ પ્રથમ આપણને ખબર છે કે ભાઈ ભૌતિક ગુણધર્મોમાં આલ્કોહોલની અંદર હાઇડ્રોક્સી સમૂહ આવેલો હોવાથી ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી છે, અને વિદ્યુત ઋણતામાં તફાવત હોવાથી તેમની વચ્ચેનો બંધ કેવો બને છે, ધ્રુવીય, બરોબર। એટલે પહેલો પોઈન્ટ એવો કયો કે લગભગ સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કોહોલના ઉત્કલન બિંદુ હાઇડ્રોકાર્બન કરતા ઊંચા હોય છે, આ પહેલો પોઈન્ટ। એટલે આલ્કોહોલ એટલે આપણે ઇથેનોલ લઈએ અને પ્રોપેન લઈએ તો ઇથેનોલનું ઉત્કલન બિંદુ કેવું છે, વધારે। સેકન્ડ પોઈન્ટ, જેમ જેમ સરળ લાંબી શૃંખલામાં કાર્બનની સંખ્યા વધારવામાં આવે તેમ તેમ સંપર્ક સપાટી વધે, આંતર આણ્વીય આકર્ષણ વધે, દળ વધે એટલે ઉત્કલન બિંદુમાં પણ વધારો થાય છે, આ સેકન્ડ પોઈન્ટ। થર્ડ પોઈન્ટ એવો કર્યો કે જો સરખા આણ્વીય દળ હોય એટલે કે સમઘટકો હોય તો 1 ડિગ્રી થી 2 ડિગ્રી અને 2 ડિગ્રી થી 3 ડિગ્રી તરફ જઈએ તો સંપર્ક સપાટી શું થાય બેટા, ઘટે, અને સંપર્ક સપાટી ઘટે એટલે આકર્ષણ ઘટે, અને આકર્ષણ ઘટે એટલે ઉત્કલન બિંદુમાં પણ ઘટાડો થાય, બરોબર। ત્યારબાદ દ્રાવ્યતાની વાત કરી પાણીમાં, તો એવું કહ્યું કે આલ્કોહોલમાં હાઇડ્રોક્સી સમૂહ આવેલો હોવાથી તે ધ્રુવીય છે, માટે તે ધ્રુવીય દ્રાવક એટલે કે પાણી જેવા ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય છે, પરંતુ ફક્ત ઓછી કાર્બનની સંખ્યા ધરાવતા આલ્કોહોલ જ પાણીમાં સુદ્રાવ્ય, જેમ કે મિથેનોલ અને ઇથેનોલ, પણ જેમ જેમ કાર્બનની સંખ્યા વધારવામાં આવે તેમ તેમ તેની દ્રાવ્યતા ઘટે છે, બરોબર। જેમ કે આપણે એક્ઝામ્પલ લીધો બેટા કે કોણ દ્રાવ્ય છે, તો મિથેનોલ અને ઇથેનોલ, અને જો આલ્કોહોલમાં હાઇડ્રોક્સી સમૂહની સંખ્યા વધારવામાં આવે તો પાણીમાં દ્રાવ્યતા અને ઉત્કલન બિંદુમાં પણ વધારો થાય છે। એટલે સૌથી વધુમાં વધુ ઉત્કલન બિંદુ કોણ, તો ગ્લિસરોલ, જેમાં 3 હાઇડ્રોક્સી સમૂહ છે, બીજું આવશે ઇથિલિન ગ્લાયકોલ જેમાં 2 હાઇડ્રોક્સી સમૂહ છે, અને ત્રીજું આવે ઇથેનોલ જેમાં 1 હાઇડ્રોક્સી સમૂહ છે, બરોબર। તો આ બધું આપણે વાત કરી ભૌતિક ગુણધર્મોની। સેકન્ડ પોઈન્ટ આપણે ડિસ્કસ કરીએ તો બેટા કે આલ્કોહોલની એસિડિકતા, એસિડિકતાની વાત કરીએ તો એવું કહ્યું કે આલ્કોહોલમાં હાઇડ્રોક્સી સમૂહ ધ્રુવીય હોવાથી તે પાણી જેવા, એવું કહીએ કે એસિડિક ગુણધર્મ ધરાવે છે, પરંતુ મિથેનોલ સિવાય બાકીના બધા જ આલ્કોહોલની એસિડિકતા પાણી કરતા ઓછી હોય છે। કારણ શું કે મિથેનોલમાં, એવું કહીએ કાર્બન સાથે જે હાઇડ્રોક્સી સમૂહ જોડાયેલો છે એ કાર્બન પરમાણુ સાથે કોઈ આલ્કાઇલ સમૂહ જોડાયેલા નથી, પણ જેમ જેમ આલ્કાઇલ સમૂહ જોડાય છે તેમ તેમ એસિડિકતા ઘટે છે, કારણ કે આલ્કાઇલ સમૂહ એટલે ઇલેક્ટ્રોન દાતા સમૂહ, એ ઇલેક્ટ્રોન કોને દાન કરે, કાર્બનને, કાર્બનની બાજુમાં શું જોડાયેલું છે, OH, એટલે O-H બંધની ધ્રુવ્યતા ઘટે છે, જેટલા આલ્કાઇલ સમૂહ વધારે એટલી જ O-H બંધની ધ્રુવ્યતા ઓછી, એટલે એસિડિકતા પણ ઓછી। એટલે એસિડિકતાનો ક્રમ મારે લખવો હોય તો સૌથી વધુ એસિડિક કોણ, તો મિથેનોલ, પછી આવે પાણી, પછી 1 ડિગ્રી આલ્કોહોલ, 2 ડિગ્રી આલ્કોહોલ અને છેલ્લો 3 ડિગ્રી આલ્કોહોલ, બરાબર। આ પણ આપણે જોયું, ત્યારબાદ એના પછી આપણે ડિસ્કસ કર્યું કે આલ્કોહોલની રાસાયણિક ગુણધર્મ, જેમાં એક આપણે ડિસ્કસ કર્યું અને બીજો આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે। એક આપણે વાત કરી કે આલ્કોહોલની OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ, જેમાં સૌપ્રથમ પહેલી પ્રક્રિયા આપણે જોઈ કે આલ્કોહોલની સક્રિય ધાતુ સાથેની પ્રક્રિયા, સક્રિય ધાતુ એટલે સોડિયમ છે, પછી એલ્યુમિનિયમ છે, મેગ્નેશિયમ છે, લિથિયમ છે, પોટેશિયમ છે, એટલે સક્રિય ધાતુ છે, તો શું બનશે, તો તેને લગતા કાં તો પછી સોડિયમ મિથોક્સાઇડ, સોડિયમ ઇથોક્સાઇડ, બરોબર, તો આ રીતે સંયોજન બને,
કયો પણ રૂપે છે એની અંદર ઓ ડેશ એચ 1 એના પછી સેકન્ડ પ્રક્રિયા આપણે જોઈ લીધી કે આલ્કોહોલની એસિડ સાથેની પ્રક્રિયા આલ્કોહોલની એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે એસિડ ઉદીપકની હાજરીમાં પ્રતિવર્તી પ્રક્રિયા છે ધ્યાન આપજો તો આલ્કોહોલમાંથી એચ જાય અને કાર્બોક્સિલિક એસિડમાંથી ઓએચ જાય એટલે પાણીનો અણુ દૂર થાય એટલે આપણે મળે શું એસ્ટર અને આ પ્રક્રિયાને આપણે એસ્ટરીફિકેશન પણ કહીએ છીએ બરોબર શું કહીએ એસ્ટરીફિકેશન બરોબર ત્યારબાદ આપણે વાત કરી કે આલ્કોહોલનું ઓક્સિડેશન છેલ્લું જેમાં આપણે જોયું કે ઓક્સિડેશન કોની હાજરીમાં થાય તો ઓક્સિડેશન કરતા કયા કયા ક્રોમિક એસિડ જેનું આણ્વીય સૂત્ર H2CrO4 બીજું પોટેશિયમ પરમેંગેનેટ KMnO4 અને PCC જેને કહીએ પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ જેમાં એવું કહ્યું કે જો આલ્કોહોલ એટલે કે 1 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન Na2Cr2 અને H2SO4 દ્વારા થાય તો કાર્બોક્સિલિક એસિડ મળે 2 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન થાય Na2Cr2O7 અને H2SO4 તો આપણે કીટોન મળે ધ્યાન આપજો 2 ડિગ્રી આલ્કોહોલમાંથી કીટોન મળે 1 ડિગ્રી આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડ અને 3 ડિગ્રી આલ્કોહોલ પ્રક્રિયા કરતું નથી કારણ કે જે હાઇડ્રોક્સી સમૂહ કાર્બન સાથે જોડાય છે ને એ કાર્બન પરમાણુ સાથે કોઈ હાઇડ્રોજન હોતા નથી બરોબર એના પછી જો મારે આલ્ડિહાઇડ મેળવવું હોય તો આપણને ખબર છે 1 ડિગ્રી આલ્કોહોલ છે અને PCC અને CH2Cl2 જોડે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને શું મળે ઓક્સિડેશન થાય તો આલ્ડિહાઇડ બરોબર હવે ત્યારબાદ આપણે કહ્યું કે કોપર પાવડર 573 કેલ્વિન તાપમાને 1 ડિગ્રી આલ્કોહોલમાંથી આલ્ડિહાઇડ 2 ડિગ્રી આલ્કોહોલમાંથી કીટોન અને 3 ડિગ્રી આલ્કોહોલમાંથી આપણને આલ્કીન મળે છે કે તો અહીંયા સુધી વિડિયો નંબર 3 ની અંદર આપણે ડિસ્કસ કરી બેટા આજે આપણે વિડિયો નંબર 4 જેમાં એક જ પોઈન્ટ ડિસ્કસ કરીશું જેમાં આપણે કહીએ કે આલ્કોહોલની C-O1 તૂટવાથી થતી પ્રક્રિયા ચાલો જોઈએ કે આલ્કોહોલની C-O1 તૂટવાથી થતી પ્રક્રિયા બરાબર C-O1 તૂટવાથી થતી પ્રક્રિયાઓ કોની તો આલ્કોહોલની બરાબર તો પહેલી આપણને આપી કે આલ્કોહોલની હેલોજન એસિડ સાથેની પ્રક્રિયા જોઈએ આલ્કોહોલ ઓર ની હેલોજન એસિડ સાથેની પ્રક્રિયા ધ્યાન આપજો બેટા કોની સાથે હેલોજન એસિડ જેમ કે એક સિમ્પલ વેથી આપણે જાણીએ છીએ કે આલ્કોહોલ એટલે R+OH હેલોજન એસિડ દાખલા તરીકે હું HCl લઉં છું અને તેની નિર્જલ ZnCl2 ની હાજરીમાં પ્રક્રિયા થાય એટલે આપણને શું મળે R+Cl અને વત્તા H2O જેને કહીએ હેલો આલ્કે જે આપણે ભણી ગયા છે બેટા સેમાં તો હેલો આલ્કે અને હેલો એલિન સંયોજનોની અંદર શું મળ્યું કોનું વિસ્થાપન થયું કયો બંધ થયો આ બંધ થયો એટલે C-O અહીંયા લાગ્યું શું ક્લોરીન આ હોય છે અહીંયા પાણીનો અણુ દૂર બરોબર વિસ્થાપન પ્રક્રિયા આપણે કહીએ જેમ કે એક્ઝામ્પલ લઈએ CH3 CH2 અને OH જેને આપણે કહીએ ઇથેનોલ બેટા આની અંદર કોની સાથે હાઇડ્રોક્લોરિક એસિડ શું આવશે નિર્જળ ZnCl2 અને અહીંયા શું આવશે CH3 CH2 અને Cl અને વત્તા H2 પાણીનો અણુ દૂર થાય જેને આપણે કહેવાય ક્લોરો અને ઇથેન આ પ્રક્રિયાને આપણે કહેવાય લ્યુકાસ કસોટી કઈ કસોટી બેટા લ્યુકાસ કસોટી જેમાં આપણે એવું પણ કહીએ કે પ્રયોગશાળામાં જો આલ્કોહોલની બનાવટ એટલે કે આલ્કોહોલની પરત કરવાની હોય ને તો લ્યુકાસ કસોટી દ્વારા આપણને ખબર પડે કે કયો આલ્કોહોલ છે જો 1 ડિગ્રી આલ્કોહોલ હોય આલ્કોહોલ આમ તો પહેલા 3 ડિગ્રી આલ્કોહોલ હોય તો સપાટી પર તેની બિંદુ મુક્ત થાય
पर पेली बिंदु मुक्त थाय। बराबर, जो 2 डिग्री अल्कोहल होय तो 5 मिनिट पछी द्रावण दूधियु बने, अने जो 1 डिग्री अल्कोहल होय तो प्रक्रिया न थाय। बराबर, એટલે આનો મતલબ એવો થાય કે પ્રયોગશાળામાં મને આલ્કોહોલ આપ્યો અને એની અંદર હું હાઇડ્રોક્લોરિક એસિડ નાખું છું, જો ઝડપથી એની સપાટી ઉપર તેની બિંદુ મુક્ત થયા તો એનો મતલબ એવો થયો કે મને જે આલ્કોહોલ આપવામાં આવ્યો છે એ કયો છે, તો 3 ડિગ્રી। થોડા સમય બાદ જો દ્રાવણ દૂધિયું બને તો મને જે આલ્કોહોલ આપવામાં આવ્યો છે એ કયો છે, 2 ડિગ્રી। અને પ્રક્રિયા ના થાય તો આપણે કહીએ સો 1 ડિગ્રી આલ્કોહોલ। એટલે આલ્કોહોલ ની સક્રિયતાનો ક્રમ મારે લખવાનો હોય ને, સક્રિયતાનો ક્રમ સૌથી વધુ હોય 3 ડિગ્રી, પછી 2 ડિગ્રી અને પછી 1 ડિગ્રી, આ ખબર હોવી જોઈએ। સરળતાથી કોણ પ્રક્રિયા કરે, 3 ડિગ્રી પછી 2 અને પછી 1। ઓકે, જોઈ લો એક વખત। કોની સાથે? ફોસ્ફરસ
ટ્રાઇબ્રોમાઇડ સાથેની પ્રક્રિયા કોની આલ્કોહોલની કયો બોન્ડ તૂટે C-OH બોન્ડ ઓકે चलो नेक्स्ट अबे आपने जोइसु छिल्ली प्रक्रिया जिन्हें आपने कहिए अल्कोहल नो निर्जलीकरण त्रिजी चलो आखिर प्रक्रिया मार लीजु थर अल्कोहल नो निर्जलीकरण आपने बता जानिए से बेटा કે નિર્જલીકરણ પ્રક્રિયા એટલે પાણીનો અણુ દૂર થાય તો અહીંયા લખીએ પાણીનો અણુ દૂર થવાની પ્રક્રિયાને નિર્જલીકરણ કહે છે બરાબર પાણીનો અણુ દૂર થવાની પ્રક્રિયાને આપણે શું કહીશું નિર્જલીકરણ એક્ઝામ્પલ લઈએ જેમ કે સી 1 2 3 સી અહીંયા એચ 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 અને ઓએચ બરાબર આલ્કોહોલ છે હવે તેની અંદર આપણે એવું કહીએ ધ્યાન આપજો 85% H3PO4 અથવા સાંદ્ર H2SO4 સાથે જો પ્રક્રિયા કરવામાં આવે ને ઊંચા તાપમાને એટલે 373 થી લઈ 473 કેલ્વિન તાપમાન ગરમ કરો તો અહીંયાથી એચ જાય અહીંયાથી ઓએચ જાય એટલે પાણીનો અણુ દૂર એટલે અહીંયા શું રહ્યું CH2 ડબલ બોન્ડ CH2 અને છૂટું પડશે અહીંયા શું બેટા H2O બરાબર છે એટલે આપણને શું મળ્યું ઇથીન અને આપણે શું કહેવાય ઇથેનોલ બરાબર અને આને શું કહેવાય ઇથીન આ પ્રક્રિયાને નિર્જલીકરણ પ્રક્રિયા કહે છે બરાબર તો આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ જેમ કે પહેલા તો ચલો સિમ્પલ એક આ આપણે એચએસ નથી લખતા તો સિમ્પલ પ્રક્રિયા આપણે કહીશું તો અહીંયા આપણને શું મળશે તો આ રીતે પ્રક્રિયા મળે આલ્કીન શું કહીશું આને આલ્કીન ઓકે બરાબર હવે આપણે 1/1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી જોઈએ બરાબર હવે ચલો 1 ડિગ્રી તો 1 ડિગ્રી એટલે શું સી 1 2 3 1 2 3 અહીંયા એચ 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 અને જેને આપણે 1 ડિગ્રી કહેવાય જેને આપણે કહેવાય ઇથેનોલ બરાબર તેની પ્રક્રિયા કરવામાં આવે તો સાંદ્ર H2SO4 અને 473 કેલ્વિન તાપમાન સાંદ્ર કોની હાજરીમાં H2SO4 473 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય તો આપણે શું મળશે CH2 ડબલ બોન્ડ CH2 અને પાણીનો અણુ દૂર થાય પાણીનો અણુ એટલે છે અહીંયા થી OH અહીંયા થી આ શું મળી બેટા તો ઇથીન બરાબર છે આ કરે આલ્કોહોલ છે 1 ડિગ્રી 2 ડિગ્રી આલ્કોહોલ લઈએ C 1 2 3 C 1 2 અને C 1 2 બરાબર H H H H અહીંયા O H H H H અને H કયો બોન્ડ કયો પાસ બરાબર છે એટલે OH અહીંયા 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 થી જાય આ કયો આલ્કોહોલ છે તો પ્રોપેન 2 ઓલ પ્રોપેન 2 ઓલ જેને આપણે કહેવાય 2 ડિગ્રી આલ્કોહોલ ધ્યાન આપજો બેટા તો કેટલા 85% શું હું લઈશ H3PO4 અને 440 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય પાણીનો અણુ દૂર થાય તો શું મળે CH3 તો કહ્યું લા અહીંયા થી હોય છે અહીંયા થી H એટલે CH ડબલ બોન્ડ CH2 જેને કહીએ પ્રોપ 1 ઈ બરાબર છે સમજાય છે આ 2 ડિગ્રી હવે 3 ડિગ્રી ની આપણે વાત કરીએ તો 3 ડિગ્રી ની અંદર પણ આપણે એવું કહીએ દાખલા તરીકે CH3 C ઉપર CH3
નીચે OH અને અહીંયા CH બરાબર છે આની પ્રક્રિયા કરવામાં આવે અને આપણે શું કહીશું 1 2 અને 3 તો 2 મિથાઇલ શું કહીએ ત્રણ કાર્બન એટલે પ્રોપેન અને બીજા ઉપર ઓલ એટલે 2 ઓલ જેને આપણે કહેવાય 3 ડિગ્રી બરાબર કેટલું તાપમાન તો એ પણ આપણે યાદ રાખવાનું છે કે 20% અહીંયા શું આવશે S3 PO4 368 કેલ્વિન તાપમાને પાણીનો અણુ દૂધ બરાબર તો અહીંયા શું હોય છે અહીંયા થી જ જાય એટલે મળશે શું CH3C CH3 ડબલ બોન્ડ CH2 ધ્યાન આપજો આ OH ગયો અને અહીંયા થી H એટલે આ મળી ગયું જેને આપણે કહીએ 1 2 અને 3 2 મિથાઇલ પ્રોપ 1 ઇન 2 પર મિથાઇલ પ્રોપ 1 ઇન બરાબર તો આ થયું એક 1 ડિગ્રી એક 2 ડિગ્રી અને એક 3 ડિગ્રી ધ્યાન આપો કે આની અંદર આપણે એવું કહીએ કે નિર્જળીકરણ પ્રક્રિયાની સરળતાનો ક્રમ અહીંયા લખીએ નિર્જળીકરણ પ્રક્રિયા ની સરળતા નો ક્રમ કયો થાય બોલો તો સૌથી સરળ પ્રક્રિયા કઈ થશે 3 ડિગ્રી પછી 2 ડિગ્રી અને પછી 1 ડિગ્રી કારણ એક જ કે 1 ડિગ્રી માં તમે જુઓ કે બંધ તોડવો હોય તો વધારે ઊર્જા જોઈએ અને 85% આપણે શું આવ્યું જો 1 ડિગ્રી માં 472 કેલ્વિન તાપમાન જોઈએ 2 ડિગ્રી માં એના કરતા ઓછું અને 3 ડિગ્રી માં એના કરતા પણ ઓછું કેમ કારણ કે 3 ડિગ્રી ની સક્રિયતા થી વધારે બરાબર આગળ જ આપણે જોયું કે CH2 બંધ તોડવું હોય તો સરળતાથી આપણે તોડી શકીએ કે તો જોઈ લો એક વખત આ પ્રક્રિયાને નિર્જળીકરણ કહીએ આ પ્રક્રિયાની ક્રિયાવિધિ આપણે જોઈએ છે પહેલા નોટ ડાઉન કરી લો ચાલો હવે આની ક્રિયાવિધિ જોઈએ નિર્જળીકરણ પ્રક્રિયાની ક્રિયાવિધિ કેવી રીતે થાય છે ધ્યાન આપજો શું બને છે એ આપણને ખબર હોવી જોઈએ બેટા પહેલું ક્રિયાવિધિ બરાબર તબક્કો પહેલો જેમાં આપણી જોડે શું છે તો 1 2 3 તો અને O - H જેને આપણે કહીએ આલ્કોહોલ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બરાબર છે જેને આપણે શું કહીશું ઇથેનોલ ઓકે તેની H+ સાથે પ્રક્રિયા કરવામાં આવે કોની સાથે H+ કેવી પ્રક્રિયા છે તો ઝડપી પ્રતિવર્તી એટલે આ શું થશે અહીંયા જોડાશે બરાબર એટલે આપણે મળી શું છે 1 2 3 1 2 ઓ ડેશ એચ અહીંયા પણ એક બે એચ 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 અને એચ જેને આપણે કહેવાય શું તો આ હાઇડ્રોજન અહીંયા જો લઈ લો કારણ કે વધુ ઇલેક્ટ્રોન ધરાવતા સ્પીસીસમાંથી ઓછા ઇલેક્ટ્રોન ધરાવતા સ્પીસીસમાં બરાબર તો હાઇડ્રોજન જોડાયો છે ને આપણે કહીએ પ્રોટોનેટેડ આલ્કોહોલ આલ્કોહોલ બરાબર આ પહેલા તબક્કામાં આપણને મળ્યું ચાલો તબક્કો બીજો તબક્કો સેકન્ડ જે મળ્યું છે પ્રોટોનેટેડ આલ્કોહોલ એ લઈએ અહીંયા એચ એચ અહીંયા પ્લસ એચ 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 અને એચ બરાબર શું મળ્યું પ્રોટોનેટેડ આલ્કોહોલ અને ધીમો તબક્કો છે એનું વિઘટન થશે અને આપણે બધા જાણીએ છીએ કે ધીમો તબક્કો વેગ નિર્ણાયક તબક્કો વિઘટન થાય એટલે શું કરશે અહીંયાથી આ બંધ તૂટશે કે તો શું મળશે સી 1 2 3 1 2 એચ 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 અને પ્લસ અને વત્તા ઓક્સિજન હાઇડ્રોજન હાઇડ્રોજન પાણીનો અણુ દૂર થયો આને આપણે કહેવાય કાર્બો કેટાયન શું મળ્યું બેટા કાર્બો કેટાયન અને કાર્બો કેટાયનની તબક્કો ત્રીજો તબક્કો ત્રીજો જેમાં C1 2 3 1 2 પ્લસ
H H H અને H બરાબર કાર્બોકેટાયન ની ફરી પછી કઈ પ્રક્રિયા થશે તો વિઘટન થવાનું બરાબર પ્રતિવર્તી પ્રક્રિયા છે આપણ અહીંયાથી આ બંધ અહીંયા તૂટશે બરાબર એટલે હાઇડ્રોજન દૂર થશે કા તો આ હાઇડ્રોજન અહીંયા બંધ બનાવે અને આ રીતે બરાબર તો આપણને શું મળશે C 1 2 ડબલ H H H અને H બરાબર છે અને H પ્લસ દૂર થયા એટલે આપણને શું મળી બેટા આલ્કી અને આપણે કહીએ ઇથિલ ઓકે તો H પાણીનો અણુ અહીંયા દૂર થાય ઓકે તો આ રીતે એક પ્રક્રિયા થાય પહેલા તબક્કામાં પ્રોટોનેટેડ આલ્કોહોલ મળે બીજા તબક્કામાં કાર્બો કેટાયન મળે અને ત્રીજા તબક્કામાં આલ્કી મળે ઓકે તો આ રીતે ક્રિયાવિધિ જેને આપણે કહીએ શું આલ્કોહોલનું બીજગણ ઓકે અહીંયા બેટા આલ્કોહોલ આપણે કમ્પ્લીટ થયું બધું જોયું આલ્કોહોલમાં જેમાં સૌપ્રથમ આપણે વાત કરી આલ્કોહોલની કે આલ્કોહોલની બનાવટ બરાબર પછી આલ્કોહોલના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક પ્રક્રિયાઓ દરેકની અંદર ત્રણ પોઈન્ટ યાદ રાખવાના બનાવટ ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો બનાવટ ચલો આલ્કોહોલ કઈ કઈ પદ્ધતિ દ્વારા બનાવવામાં આવે છે તો ત્રણ અલગ અલગ પદ્ધતિ દ્વારા આપણે આલ્કોહોલ બનાવી કે આપણે બધાને ખબર છે પહેલું શેમાંથી બનાવ્યું આલ્કોહોલ તો આપણે બધા જાણીએ છીએ કે આલ્કોહોલની કોની સાથે પ્રક્રિયા કરવામાં આવી કેવી રીતે આલ્કોહોલ બનાવવામાં આવ્યું તે બધી જ પદ્ધતિઓ આપણે ડિસ્કસ કરી જેમાં સૌપ્રથમ આપણે જોયું કે શેના દ્વારા આલ્કોહોલ બન્યું તો આલ્કીમાંથી આલ્કીમાં કઈ કઈ પદ્ધતિ હાઇડ્રોકાર્બનમાંથી કઈ કઈ તો આપણે બધા જાણીએ છીએ કે એસિડ સાથે અને હાઇડ્રોબોરેશન બીજું આપણે જોયું કે કાર્બોનિલ સંયોજનોમાંથી કઈ કઈ આલ્કીમેથિલના રિડક્શન અને કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરના રિડક્શન દ્વારા અને ત્રીજી આપણે જોઈ કે શેના દ્વારા બેટા આલ્કોહોલ બનાવી ત્રીજી પદ્ધતિ તો આપણે બધાને ખબર હોવી જોઈએ કે ત્રીજી પદ્ધતિ જ્યારે આલ્કોહોલ આપણે બનાવવામાં આવ્યું તો વિજ્ઞાન પ્રક્રિયકમાંથી જેમાં આપણે યાદ રાખવાનું છે કે ફોર્માલ્ડિહાઇડ હોય તો 1 ડિગ્રી આલ્કોહોલ મળે એસિટાલ્ડિહાઇડ હોય તો 2 ડિગ્રી આલ્કોહોલ મળે અને એસિટોન હોય તો 3 ડિગ્રી આલ્કોહોલ આપણને મળતું બરાબર ત્યારબાદ આપણે વાત કરી કે આલ્કોહોલના ભૌતિક ગુણધર્મો જે આપણે આ વિડીયોના સ્ટાર્ટિંગમાં ડિસ્કસ કરી એના પછી આલ્કોહોલની એસિડિટી પણ આપણે જોઈ અને ત્યારબાદ રાસાયણિક પ્રક્રિયામાં બે કઈ કઈ O-H બંધ તૂટવાની થતી પ્રક્રિયા અને C-O બંધ તૂટવાની થતી પ્રક્રિયા ચલો O-H બંધ તૂટવાની થતી પ્રક્રિયા કઈ કઈ તો આપણે બધા જાણીએ છીએ કે આલ્કોહોલની સક્રિય ધાતુ સાથેની આલ્કોહોલની આપણે કહીએ એસિડ સાથેની અને છેલ્લું આલ્કોહોલનું ઓક્સિડેશન અને C-O બંધ તૂટવાની થતી પ્રક્રિયા કઈ કઈ તો ત્રણ પહેલી આલ્કોહોલની કઈ તો હેલોજન એસિડ સાથેની પ્રક્રિયા બીજી આલ્કોહોલની ફોસ્ફરસ ટ્રાઇબ્રોમાઇડ સાથેની પ્રક્રિયા અને ત્રીજી આપણે જોઈ કે આલ્કોહોલના નિર્જલીકરણ દ્વારા બરાબર આ બધું જ આપણે અહીંયા આલ્કોહોલ કમ્પ્લીટ થયું નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું કે ફિનોલ ફિનોલના ભૌતિક ગુણધર્મો અને ફિનોલની બનાવટ બરાબર તો આજના માટે આટલું ઇનફ બરાબર ઓકે તો કઈ પણ ડિફિકલ્ટીસ હોય બરાબર તો તમે મારા કોન્ટેક્ટ નંબર એટલે કે WhatsApp પર પણ તમે ક્વેશ્ચન મોકલી શકો છો બરાબર અને છેલ્લે જેટલા પણ એસાઇનમેન્ટ આપવામાં આવે છે એ બધાનું બે વિડિયોની અંદર આપણે એનું સોલ્યુશન પણ કરીશું ઓકે તો થેન્ક યુ વેરી મચ